ડોક્ટરો દ્વારા આજે હડતાળનો છઠ્ઠો દિવસ છે બધા જ રેસિડેન્ટ ડોક્ટરો ડોક્ટરી કામકાજથી અળગા રહી હડતાળ ઉપર ઉતર્યા છે અને કાળી પટ્ટી બાંધી ડીનને રજૂઆત કરાઈ હતી સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે આજે બધા રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કાળી પટ્ટી બાંધી ડીનને રજૂઆત કરાઈ હતી કોવિડમાં સતત કામ કરેલ એવી બેચ બે હજાર ઓગણીસ અને બે હજાર વીસના સિનિયર રેસિડેન્સીના સમયગાળાને બોન્ડમાં ગણવા પણ રજૂઆત કરવામાં આવી છે ઘણા સમયથી તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય વિભાગના ઉપરી અધિકારીઓને અપીલ કરવામાં આવી હતી પરંતુ સતત ત્રણથી પાંચ મહિના સુધી અપીલ કર્યા બાદ પણ હકારાત્મક જવાબ મળ્યો નથી જવાબ ન મળતા તમામ કોલેજના જેડીએ પ્રતિનિધિઓ દ્વારા આરોગ્ય મંત્રીને અપીલ કરવામાં આવતા આરોગ્ય મંત્રીએ આ બાબતે યોગ્ય પગલાં લઈ લેવા ઉપરી અધિકારીઓને જણાવેલ હતું પરંતુ તે વાતે કોઈ યોગ્ય પગલાં ન લેવાતા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ડ્યુટીથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ બાબતને ધ્યાનમાં રાખી જેડીએના સુરત તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતના વિદ્યાર્થીઓ જેડીએ બીજીએમસી તેમજ બીજીએમસી વિદ્યાર્થીઓના પ્રદર્શનને સમર્થન આપ્યું છે જો આવનારા સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતો પર હકારાત્મક પગલું લેવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શનમાં જોડાવા મજબૂર બનશે એવું પણ ડોક્ટરોએ જણાવ્યું હતું